becomes I am the yogina. મંગલાચરણ કરી અને પ્રવચન સારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. નમો દોય સૌરિયંતાણમ નમો દોય સૌદાનમ નમો દોય સૌરાયરિયાન નમો દોય સૌજાયાનમ નમોનુ સૌ ત્રિરાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ શ્રી ઓમકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમૌ મંગળમ કુંકુંડાર્ય ઉજેન્દ્રમૌ સુમંગળમ નમઃ સુમિસ્તાય તાનુ ભૂત્યા ચાસ્તે સ્વાય ભવાય સર્વાય. પ્રવચન સાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત પ્રવચન સાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પ્રવચન સારની ટીકા તત્વ પ્રદીપિકા તથા જયસેન આચાર્ય ભગવાન રચિત પ્રવચન સારની ટીકા તાત્પર્ય વૃત્તિ એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન અધિકારની અંદર ગાથા 174 નો સ્વાધ્યાય ચાલે છે. ગાથા 173 સુધી સ્વાધ્યાય કર્યો છે અને હવે ગાથા 174 નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. ગાથા 174 ની અંદર 173 ની ગાથા ના જવાબ રૂપે આચાર્ય ભગવાને ગાથા કહી છે. 173મી ગાથામાં એવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે જીવને જે અમૂર્તિક છે એવા જીવને મૂર્તિક એવા પૂતગળ સાથે જોડાણ બંધ કેવી રીતે હોય, કેમ કે પૂતગળ પરમાણુ એક પૂતગળ પરમાણુ એનાથી બે અધિક ગુણ ચિકાસવાળા બીજા પૂતગળ પરમાણુ સાથે જોડાય એ બંધની વાત આપણે સમજ્યા. તો અહીંયા એવો પ્રશ્ન થયો કે પૂતગળ પરમાણુ તો એક બીજા પરમાણુ સાથે જોડાઈ શકે પણ જીવ જે અમૂર્તિક છે એ અમૂર્તિક જીવ જે પેલા મૂર્તિક પૂતગળ પરમાણુની સાથે કેવી રીતે બંધ કરે, એટલે કે એને કેવી રીતે બંધ થાય. કેમ કે કર્મ જે છે એ તો કારમણે રજકણો છે, એ તો પૂતગળ છે અને જીવ તો ચેતન છે. જીવ તો અમૂર્તિક છે અને પેલો તો મૂર્તિક છે પૂતગળ, તો એનો બંધ કેવી રીતે થાય? આવો પ્રશ્ન 173મી ગાથામાં કરવામાં આવ્યો અને એના ઉત્તર રૂપે એના જવાબ રૂપે આ ગાથા 174 કહેવામાં આવી. અને ગાથા 174 ની અંદર એ વાતને જે રીતે સમજાવી તો એમાં એમ કહે છે કે હવે આત્મા અમૂર્તિક હોવા છતાં તેને આ પ્રમાણે બંધ થાય છે એવો સિદ્ધાંત નક્કી કરે છે અને એ વાત આચાર્ય ભગવાને ગાથા દ્વારા સમજાવી. મૂળ ગાથાના અન્વયાર્થની અંદર એ વાત કરવામાં આવી કે જે રીતે રૂપાદિ રહિત રૂપાદિકને દ્રવ્યોને તથા ગુણોને રૂપી દ્રવ્યોને તેમજ તેના ગુણોને દેખે છે અને જાણે છે, જે આત્મા છે તે રૂપાદિ રહિત છે. રૂપાદિ રહિત તો જીવ છે ને, આત્મા રૂપ વગરનો છે એટલે એને અમૂર્તિક પણ છે. એ એવો આત્મા આ જે રૂપાદિ સહિત જે છે એટલે કે રૂપી દ્રવ્યો જે છે એટલે કે પૂતગળો જે છે એને એના રૂપ સહિત એ જેવા છે તેવા અને એના ગુણો સહિત એને એ જાણે છે દેખે છે. તો કે તે રીતે આ જીવ જે છે એને પણ એ પૂતગળ સાથે બંધ થાય છે. એટલે આ કઈ રીતે એને જરાક સમજવી પડે ને. દેખે છે જાણે છે એટલે શું? દેખવા જાણવામાં ખરેખર તો જીવ જેને દેખે જાણે છે એ બધા પૂતગળના સ્કંધ એની અંદર એ પહોંચતો નથી, વ્યાપતો નથી અને છતાં એ જ્ઞાનમાં એને દેખે છે, એને જાણે છે, એનું જ્ઞાન કરે છે. જ્ઞાન દર્શનમાં એને દેખે જાણે છે એટલે કે એના જ્ઞાનની અંદર જે આવે છે તે શું આવે છે,
જે રૂપી પદાર્થ જે છે આપણી સામે પડેલા જે રૂપી પદાર્થો એ ખરેખર એના જ્ઞાનમાં એ જણાય છે ને જેવા છે તેવા જણાય છે, પણ છતાંય એનું જ્ઞાન એની અંદર વ્યાપતું નથી, પહોંચતું નથી, આત્મા એની અંદર પહોંચતો નથી, વ્યાપતો નથી, ને છતાંય એનું જ્ઞાન તો કરે છે ને. તો હવે જ્યારે એ એનું જ્ઞાન કરે છે એ પદાર્થોનું, તો એ પદાર્થો એમાં નિમિત્ત કહેવાય. જ્ઞાન જે કરે છે અને એ જ્ઞાનની પર્યાય જે જે પદાર્થો રૂપી પદાર્થોને જાણવા વાળી જે પર્યાય થઈ છે એ એ જ્ઞાનની પર્યાય છે, એ જીવને વિશે પર્યાય થઈ છે. અને એને શેની સાથે સંબંધ બતાવ્યો? તો કે પેલા રૂપી પદાર્થો જે છે એની સાથે. શું સંબંધ? તો કે નિમિત્ત છે, જેનું એ જ્ઞાન કરે છે એમાં એ નિમિત્ત છે. તો એ નિમિત્ત થાય છે ને આ રૂપી પદાર્થ જે છે એ જ્યારે એનું એ જીવ જ્ઞાન કરે છે તો એના એના જ્ઞાનની એ પર્યાયની અંદર એને એ જણાયો, એનો વિષય તરીકે જણાયો, તો એ એમાં નિમિત્ત થયો. તો આ જે સંબંધ કયો, તો એવી રીતે એ સંબંધ ઉપરથી સમજવાનું છે કે જીવને એવી જ રીતે એ કર્મનો પણ એવી રીતનો સંબંધ છે, જીવને કર્મનો પણ એવી રીતનો સંબંધ છે. અને એ વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમાં ટીકાની અંદર સ્પષ્ટ કરી. આપણે ટીકા આજે જરા ફરીથી વાંચનમાં એટલા માટે લઈએ કે બધાને વધારે સ્પષ્ટ થાય. ટીકામાં અહીંયા એમ કહે છે કે જે પ્રકારે રૂપ આદિ રહિત જીવ રૂપી દ્રવ્યોને તથા તેમના ગુણોને દેખે છે અને જાણે છે, તે જ પ્રકારે રૂપ આદિ રહિત જીવ જીવ પોતે તો અમૂર્તિક છે, રૂપ આદિ રહિત છે, એ રૂપી કર્મ પૂતગળો સાથે એવી રીતે બંધાય છે. કારણ કે જો એમ ન હોય તો અહીં પણ દેખવા જાણવાની બાબતમાં પણ એ પ્રશ્ન અનિવાર્ય છે કે અમૂર્ત મૂર્તને કઈ રીતે દેખે. તો પછી ત્યાં પણ એવો જ પ્રશ્ન થાય કે જે અમૂર્ત એવો જીવ છે એ મૂર્તિકને કઈ રીતે જુએ. તો કે જે રીતે આ જુએ છે તો ખરેખર તો એ પેલા એની જોવાની જ્ઞાનની પર્યાય પોતાની છે, અને એ પર્યાય જે થઈ એની અંદર જે વિષય છે એમાં એ જે જે જ્ઞાન જે થયું છે એમાં પેલું નિમિત્ત છે. તો એવી જ રીતે અહીંયા બંધ પણ એ જ રીતે છે, એ વાત વધારે અહીંયા આચાર્ય ભગવાને સ્પષ્ટ કરી છે. અને એમાં કહે છે કે એમ નથી કે આ વાત જે છે એ અત્યંત દુર્ઘટ છે માટે અમે તમને આ દ્રષ્ટાંત આપ્યું કે જોવા દાણવાનું એમ નથી, એટલા માટે આપ્યું છે એટલા માટે નથી, પણ અમે તમને સમજણ પડે એટલા માટે સમજાવીએ છીએ. ને એમાં પણ એમ જ છે કે જે રીતે જોવાનું થાય છે ત્યારે પણ રૂપી અને અરૂપીનો એક પ્રકારનો સંબંધ થયો, જ્ઞેય જ્ઞાયક સંબંધ થયો. જ્ઞેય છે, રૂપી છે તે જ્ઞેય છે, અને અરૂપી એવો આત્મા જે છે તે જ્ઞાયક છે. તો જ્ઞેય જ્ઞાયક એવો સંબંધ ત્યાં થાય છે ને. તો એવી રીતે અહીંયા પણ કર્મ સાથેનો એનો આ રીતે બંધ થાય છે. એટલે કે છે કે વળી એમ નથી કે આ વાત અરૂપી નો રૂપી સાથે બંધ થવાની વાત જે છે એ અત્યંત દુર્ઘટ છે, તેથી તેને દ્રષ્ટાંત રૂપ બતાવી છે, દ્રષ્ટાંતથી સમજાવી છે, એમ નથી. પરંતુ દ્રષ્ટાંત દ્વારા આ બાલ ગોપાલ સૌને પ્રગટ થાય, બધાને સમજમાં આવે, તેથી દ્રષ્ટાંત વડે સમજાવવામાં આવી છે. અને તે આ પ્રમાણે જેવી રીતે પહેલી વાત લે છે, પેલું જે દેખાય જાણાય છે ને એની વાત લે છે કે જેવી રીતે બાળને અથવા ગોપાળને એટલે બાળકને અથવા તો જે મોટા છે તેને પૃથક રહેલા એનાથી જુદા રહેલા માટીના વૃષભને અથવા સાચા વૃષભને દેખતા અને જાણતા વૃષભ સાથે સંબંધ નથી. બાળક જે માટીનો બળદ છે એને જુએ છે, અને પેલો ગોપાળ છે એ ગોવાળ છે તે એ સાચા બળદને જુએ છે, પણ એ એને એની સાથે સંબંધ નથી, બેમાંથી કોઈને બળદ સાથે સંબંધ નથી. તો પણ એને એ જુએ છે જાણે છે ને, તો પણ એ વિષયપણે શું રહ્યો છે? બળદ. બંનેને વિષયપણે બળદ રહ્યો છે. તો વિષયપણે રહેલો વૃષભ જેમનું નિમિત્ત છે એવા જે ઉપયોગમાં આરૂઢ વૃષભાકાર દર્શન જ્ઞાન તેમની સાથેનો સંબંધ વૃષભ સાથેના સંબંધરૂપ વ્યવહારનો સાધક જરૂર છે. એટલે એમના જ્ઞાનમાં જે જે જણાઈ રહ્યો છે જે બળદ એ જ્ઞાનનો એ વિષય છે, એટલે કે ઉપયોગ ઉપયોગની અંદર જે એનો બળદનો આકાર જે આવ્યો, એટલે અહીંયા એમ કે છે કે ઉપયોગમાં એ આરૂઢ એ વૃષભ આકાર એ દર્શન જ્ઞાન એની સાથે એ એનો સંબંધ વૃષભનો સંબંધ છે. વૃષભ જે છે એટલે કે બળદ જે છે એનો સંબંધ શેમાં છે? તો કે એનો ઉપયોગ જે છે ઉપયોગમાં એ બળદ દેખાયો છે,
તો એ નિમિત્ત તરીકે જે દેખાયો છે તો એની સાથે સંબંધ છે, અને જે ઉપયોગ જે છે એ તો જીવનો છે, તો એ રીતે એ જોવાની ક્રિયા થાય છે. તો કે જે તેવી રીતે આત્મા અરૂપીપણાને લીધે સ્પર્શ શૂન્ય હોવાથી, અને કોઈ સ્પર્શ નથી આત્માને, છતાં પણ એ કર્મ પૂતગળો સાથે એ કેવી રીતે બંધાય છે એ સ્પષ્ટ કરતા કહે છે કે તેવી રીતે આત્મા અરૂપીપણાને લીધે સ્પર્શ પુણ્ય છે, અને સ્પર્શ શૂન્ય હોવાથી તેને કર્મ પૂતગળો સાથે સંબંધ નથી, કર્મ પૂતગળ સાથે એ સ્પર્શથી જોડાઈ શકે નહીં. એટલે કે વૃક્ષતા કે ચિકાસથી, વૃક્ષપણા કે ચિકાસપણાથી એ જોડાઈ શકે નહીં, એ તો આપણે સમજીએ છીએ. એટલે તો આ પ્રશ્ન થયો. તો પણ એક અવગાહપણે રહેલા કર્મ પૂતગળો જેમનું નિમિત્ત છે, એક અવગાહપણે એક જગ્યાએ જે એ અવગાહન પામ્યા છે, આકાશના એક જ પ્રદેશને વિશે રહ્યા છે, શું કર્મ પૂતગળો અને જીવ, તો પણ એક અવગાહપણે રહેલા કર્મ પૂતગળો જેમનું નિમિત્ત છે, એવા જે ઉપયોગમાં આરૂઢ રાગ દ્વેષ આદિ ભાવો. હવે ઉપયોગમાં જેમ પેલો બળદ હતો એવી રીતે અહીંયા કર્મ પૂતગળો જે છે એ નહીં, પરંતુ કર્મ પૂતગળો જેને કારણે બંધાય છે એવા જે એના રાગાદી ભાવ છે, રાગ દ્વેષ આદિના ભાવ છે ને, એ એના ઉપયોગમાં આરૂઢ છે. એને રાગ દ્વેષના ભાવ થાય છે એટલે એનો અર્થ કે એના ઉપયોગમાં એ રાગ દ્વેષના ભાવો આરૂઢ છે, અને આ રાગ દ્વેષના ભાવો જે છે એને કારણે અહીંયા રાગ દ્વેષના ભાવ થયા છે, તો એ જ પ્રમાણે પેલા કર્મ પૂતગળો બંધાય છે. એટલે કહે છે કે તો પણ એક અવગાહપણે રહેલા કર્મ પૂતગળો જેમનું નિમિત્ત છે, એટલે કોનું નિમિત્ત છે, રાગ દ્વેષ આદિ ભાવોનું, એવા જે ઉપયોગમાં આરૂઢ રાગ દ્વેષ આદિ ભાવો જે છે તેમની સાથેનો સંબંધ કર્મ પૂતગળો સાથેના બંધરૂપ વ્યવહારનો સાધક જરૂર થાય છે. એ રીતે જીવને વ્યવહારથી કર્મ બંધ છે એમ આ વાત સમજાવવામાં આવી. અને એનો જે ભાવાર્થ છે તે આપણે આજે આગળ વાંચીએ છીએ કે આત્મા અમૂર્તિક હોવા છતાં મૂર્તિક કર્મ પૂતગળો સાથે કેમ બંધાય છે, એવા પ્રશ્નનો આચાર્ય ભગવાને ઉત્તર આપ્યો છે કે આત્મા અમૂર્તિક હોવા છતાં મૂર્તિક પદાર્થોને કેમ જાણે છે. તો જેવી રીતે આત્મા પોતે અમૂર્તિક છે અને મૂર્તિક પદાર્થને જાણે છે જે રીતે, તો તે જ રીતે એની સાથે બંધાય છે. એટલે જે રીતે તે મૂર્તિક પદાર્થોને જાણે છે તે જ રીતે મૂર્તિક કર્મ પૂતગળો સાથે બંધાય છે. અને પછી આગળ વધારે વિસ્તાર કરીને સમજાવે છે કે ખરેખર અરૂપી આત્માને, આત્મા અરૂપી, અરૂપી આત્માને રૂપી પદાર્થો સાથે કાંઈ સંબંધ નથી, છતાં અરૂપીને રૂપી સાથે સંબંધ હોવાનો વ્યવહાર પણ વિરોધ પામતો નથી, એવો વ્યવહાર એ વિરોધ પામતો નથી, અને ખરેખર નિશ્ચયથી સંબંધ નથી. અને એ વાત સમજાવે છે કે આત્મા મૂર્તિક પદાર્થને જાણે છે એમ કહેવામાં આવે છે, ત્યાં પરમાર્થે અમૂર્તિક આત્માને મૂર્તિક પદાર્થ સાથે કાંઈ સંબંધ નથી. આત્માને તો માત્ર મૂર્તિક પદાર્થના આકારે થતું જે જ્ઞાન તેની સાથે જ સંબંધ છે. મૂર્તિક પદાર્થ જે છે, જે કંઈ પદાર્થ છે તેના આકારે એનું જ્ઞાન થાય છે, તો એ જ્ઞાન સાથે એને તો સંબંધ છે, અને તેથી તે પદાર્થ આકાર જ્ઞાન સાથેના સંબંધને લીધે જ અમૂર્તિક આત્મા મૂર્તિક પદાર્થને જાણે છે એવો અમૂર્તિક મૂર્તિકના સંબંધરૂપ વ્યવહાર સિદ્ધ થાય છે. એટલે મૂર્તિકને અમૂર્તિકને આવો સંબંધ છે, જ્ઞેય જ્ઞાયકનો સંબંધ છે. હવે એવી જ રીતે અહીંયા કર્મના સંબંધની વાત કરે છે, કે છે કે એવી જ રીતે અમુક આત્માને મૂર્તિક કર્મ પૂતગળો સાથે બંધ છે. જો અમુક કેમ લીધું, કે સિદ્ધ ભગવાનને નથી એટલે અપેક્ષાથી, અમુક આત્માને જે સંસારી છે એને, આત્માને મૂર્તિક કર્મ પૂતગળો સાથે બંધ છે એમ કહેવામાં આવે છે, તો ત્યાં પરમાર્થે અમૂર્તિક આત્માને મૂર્તિક કર્મ પૂતગળો સાથે કાંઈ સંબંધ નથી. આત્માને તો કર્મ પૂતગળો જેમાં નિમિત્ત છે એવા રાગ દ્વેષ આદિ ભાવો સાથે જ સંબંધ છે. કર્મ પૂતગળો એક જે કર્મ જે છે એને રાગ દ્વેષમાં નિમિત્ત છે, અને બીજી રીતે કહીએ તો રાગ દ્વેષ જે છે એ કર્મ બંધાવવામાં નિમિત્ત છે. કર્મના ઉદય આવ્યા એ રાગ દ્વેષ થવામાં નિમિત્ત છે, અને ઉદય જે આવ્યા છે
કર્મના ઉદય આવ્યા અને એનું લક્ષ કરી અને જેને રાગ દ્વેષ થાય છે એટલે એ રીતે એમાં નિમિત્ત છે. અને બીજું કે જયારે રાગ દ્વેષ થયા છે તો કર્મને બંધાવવામાં એ રાગ દ્વેષ નિમિત્ત છે, એટલે ભાવ બંધ જે છે એ દ્રવ્ય બંધને નિમિત્ત છે. બંને વાત આપણે જાણીએ છીએ. તો એ વાત અહીંયા કહી છે કે આત્માને તો કર્મ પૂતગળો જેમાં નિમિત્ત છે એવા રાગ દ્વેષાદિ ભાવો સાથે જ સંબંધ છે અને એમ બંધ છે. અને તે કર્મ નિમિત્ત રાગ દ્વેષ આદિ ભાવો સાથે સંબંધ એ બંધ હોવાને લીધે જ આ આત્માને મૂર્તિ કર્મ પૂતગળો સાથે સંબંધ છે એવો વ્યવહાર સિદ્ધ થાય છે. એવો વ્યવહાર અમૂર્તિક અને મૂર્તિકના બંધરૂપ વ્યવહાર છે એ વ્યવહાર સિદ્ધ થાય છે. આ સમજણ આપી હવે આગળની વાત જે છે આપણે ગઈ વખતે નહોતી લીધી એ વાંચીએ છીએ. કહે છે કે જો કે મનુષ્યને સ્ત્રી પુત્ર ધન આદિ સાથે ખરેખર કાંઈ સંબંધ નથી, તેઓ તે મનુષ્યથી તદ્દન ભિન્ન છે, તો પણ સ્ત્રી પુત્ર ધન આદિ પ્રત્યે રાગ કરનાર મનુષ્યને રાગનું બંધન હોવાથી, એ રાગ કરે છે ને એટલે રાગનું બંધન કહ્યું, એવો રાગ કરનાર મનુષ્યને રાગનું બંધન હોવાથી અને તે રાગમાં સ્ત્રી પુત્ર ધન આદિક નિમિત્ત હોવાથી આ મનુષ્યને સ્ત્રી પુત્ર ધન આદિકનું બંધન છે એમ વ્યવહારથી જરૂર કહેવામાં આવે છે. સીધો સંબંધ શું છે? કાંઈ નથી. પેલા જુદા છે, સ્ત્રી પુત્ર ધન બધું જુદું છે અને આ માણસ છે એ પણ જુદો છે, છતાં એની સાથે સંબંધ કેવી રીતે કહેવાય? કેમ કે એને એમના પ્રત્યે રાગ છે, તો એ રાગની અપેક્ષાથી એમ કહેવામાં આવે છે. એને રાગ છે ને રાગમાં નિમિત્ત કોણ છે? સ્ત્રી પુત્ર ધન છે. એટલે આ મનુષ્યને સ્ત્રી પુત્ર ધન આદિકનું બંધન છે એમ વ્યવહારથી જરૂર કહેવામાં આવે છે. તેવી જ રીતે જો કે આત્માને કર્મ પૂતગળો સાથે ખરેખર કાંઈ સંબંધ નથી, તેઓ આત્માથી તદ્દન ભિન્ન છે, જુદા છે, તો પણ રાગ દ્વેષ આદિ ભાવો કરનારા આત્માને રાગ દ્વેષ આદિ ભાવોનું બંધન હોવાથી અને તે ભાવોમાં કર્મ પૂતગળો નિમિત્ત હોવાથી આ આત્માને કર્મ પૂતગળોનું બંધન છે એમ વ્યવહારથી જરૂર કહી શકાય છે. આ રીતે 174મી આ ગાથા નો ભાવાર્થ પંડિતજી કર્યો છે. તો આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એનો કેટલોક ભાગ આપણે ગઈકાલના સ્વાધ્યાયમાં લીધો છે. હવે આજે આગળનો ભાગ આપણે લઈએ છીએ. પ્રવચન સુધા ભાગ 7મો એના પાના નંબર 186. અહીંયા ઉપરથી જ આગળ વાત ગુરુદેવ સમજાવે છે કે પેલામાં એમ કહ્યું હતું, જુઓ ને, માટીના વૃષભને અથવા સાચા વૃષભને દેખતા ત્યાંથી શરૂ કરી અને ગુરુદેવ આપણને આગળની વાત સમજાવે છે. તો તે આપણે લઈએ છીએ. માટીના વૃક્ષક અથવા વૃક્ષનો દીપતા જાણતા વરસાદ થશે નથી, તો પણ વિષય પણ રહેલો વરસાદ જેમનું નિમિત્તનું કે ઉપયોગમાં આરૂઢ વસ્ત્રાકાર દર્શન જ્ઞાન જે ઉપરનું એનું નિમિત્ત છે બળ, એની સાથે એનો સંબંધ વૃક્ષ સાથેના સંબંધરૂપ વ્યવહારનો સાધક જરૂર છે. એ દૃષ્ટાંત રહ્યો. અહીંયા આત્માના જ્ઞાનમાં પોતે જ્ઞાનમાં રહી શકે નથી, ત્યારે રાગ જેને કર્મ પૂર્વનું નિમિત્ત છે તેને રાગદેશમો ને એવા રાગદેશમોમાં આરૂઢ થયેલો આત્મા એનો અનુકર્મ એને નિમિત્ત છે એટલો સંબંધ થાય. સમજાણું કારણ પોતાના પરિણામ ઓના જીવ રાગ જેમ બળદ નું જ્ઞાન થયું પોતાનું પોતાને કારણે એનો એનો બળદ વિષય એટલું નિમિત્ત છે એટલો સંબંધ થાય. પોતાના કારણે એવા રાગદેશ મોહ ને કર્મ ના પુત્ર સાથે
એવા મિની સાધક પૂછાય સમજાવું કામ વાત ન્યાય નો વિષય જરૂર અજ્ઞા બાળક છે એને માટી નો બળ છે અને જીવતો માણસ બીજો છે એને જીવતો બળ છે. દેવ નો વિષય એના જ્ઞાન માં છે પણ જ્ઞાન જીવાતા જીવું છે એના આકારે જ્ઞાન પરિણામાં આરૂપ જ્ઞાન છે. એ જ્ઞાકાર માં વિષય છે માટે નિમિત છે. એટલો સંબંધ જ્ઞાકાર ને સંબંધ વ્યવહાર એમ આત્મામાં જે કર્મ જૂનું નિમિત છે એવા જે રાજદેશ નું મોહ એમાં આરૂપ થયેલું છે. એક સૂત્રા પર રહી ના ઉપયોગમાં આરૂપ રાજદેશ ભાવ આ આરૂપ છે. જીવ આરોગ્ય છે એ ઉપયોગમાં આરોગ્ય છે કર્મ આરોગ્ય નથી. એમ બળદના જ્ઞાન માં જ્ઞાન આરોગ્ય છે બળદ માં આરોગ્ય નથી. પણ જ્ઞાકાર માં બળદ નું નિમિત્ત છે એટલું વ્યવહાર સાધક થાય એમ આત્મા ઉપયોગમાં આરોગ્ય રાજ્ય સાધી થાય આત્મા પોતાના ઉપયોગ માં રાજ્ય મોહમાં આરોપ થયો એનો કર્મ નો નિમિત્ત સમજાણું કઈ ન્યાય ને લોજિક થી સિદ્ધ કરી છે. દાખલામાં આપતા એ બળદ એમાંથી ગુણાકાર કર્યો છે એમ નહીં બાળક ને કે પ્રથમ એ બળદ એક માટી નો ને જીવતો માટી જ્ઞાન જ્ઞાકાર જ્ઞાન જ્ઞાકાર આરોગ પોતે છે પોતાને કારણે એ જ્ઞાકાર એમ ભગવાન આત્મા પોતાના ઉપયોગમાં કર્મ કરી શીખવો છે એટલે બહુ નહીં જ્ઞાન કરી શીખવો આત્મા માં ઉપયોગમાં રાજદેશ ને મિથ્યા ભાવ એમાં જીવ આરોગ્ય છે આરોગ્ય છે એનું અવલોકન નિમિત્ત થાય છે માટે નિમિત્ત સમજી થઈ જાય એમાં સમજાય છે કે નહીં અમૂર્તિ મૂર્તિ મારે બંધ સિદ્ધ કરે ના અમૂર્તિ જ્ઞાનાકાર તારો જ્ઞાકાર પણ પ્રણમા માં આરોગ્ય છે કે નહીં જ્ઞાન માં જ્ઞાકાર પ્રણમન છે કે નહીં એ પ્રણમન માં આરોગ્ય છે કે નહીં જ્ઞાન માં આરોગ્ય છે અણઆરોગ્ય છે આ એમાં આવી જ્ઞાકાર નું પ્રણમન હવાનું છે એમાં પ્રણમન એમાં આરોગ્ય જીવ હોવા છતાં એમાં નિમિત્તિ છે એટલો સમય સિદ્ધાય બહુ સમજાણું કઈ એને કઈ આખા આત્મા સંબંધ છે આખા દુનિયા જ્ઞાનાકાર આખા આવે એ વખતે તે સંબંધી નું જ્ઞાકાર પ્રજ્ઞા નું જ્ઞાન એની વાર નિમિત્ત સંબંધ છે. એટલો સમજ છે
પરાયણ પરમાં નિમિત્ત થાય છે, ઉપચારથી કરતા થાય છે. જીવ ખરેખર કર્મ ને નિમિત્ત નહીં હોવા છતાં એમ લખી ખરેખર તો નિમિત્ત છે નહીં, નિમિત્ત હોય કર્મ ને બાંધવામાં. વસ્તુના સ્વભાવમાં ક્યાં છે? આ લોક માં ખરેખર આત્મા સ્વભાવ થી ઉદગલ કર્મ થાય તેને નિમિત્ત ભૂત નહીં હોવા છતાં કર્મ થાય અને રાજ્ય ભાવ હોય નિમિત્ત એવું સ્વભાવ દ્રષ્ટિમાં છે નહીં. રાજ્ય સાય થાય અને સમાન નિમિત્ત થાય એનો સંબંધ દ્રવ સ્વભાવમાં છે કે નહીં? સમજાવું કાંઈ કૃષ્ણ આ વાત લીધી છે. રાજ્ય મૂળમાં આરોપ થયેલો મહાગંભીર ખરેખર આત્મા સ્વભાવ થી એનો સ્વભાવ દ્રષ્ટિ જોઈએ તો સ્વભાવ થી કહો સ્વભાવ દ્રષ્ટિવાન કહો. સ્વભાવ એવો છે ને સ્વભાવ દ્રષ્ટિવાન બે ઉદ્ગળ કર્મ ને નિમિત્તભૂત નહીં હોવા છતાં ઉદ્ગળ કર્મ ના ગણના બંધ માં રાજ્ય થવા એવો આત્મા નો સ્વભાવ નથી, સમ્યક દ્રષ્ટિ નો એવો ભાવ થતો નથી. ઉદ્ગળ કર્મ ને નિમિત્તભૂત નહીં હોવા છતાં પણ અનાદિ અજ્ઞાન ને લીધે, પર્યાય ના અજ્ઞાન ને લીધે, વસ્તુ ની દ્રષ્ટિ ને વસ્તુ નો સ્વભાવ ઉદ્ગળ ને નિમિત્ત થાય એવા પરિણામે સદૈવ નહીં. ઉદ્ગળ ને નિમિત્ત થાય એવો પૂજગળ બાંધવાની વાત નથી. નવા બંધાય ને નિમિત્ત થવું એ પૂજગળ જીવ સ્વભાવ માં નથી અને સ્વભાવ દ્રષ્ટિ વાન ને નથી. નિમિત્ત અજ્ઞાન પરિણામ થતાં ઔદ્ગળિક કર્મ ઉત્પન્ન થાય છે, નિમિત્ત થાય ઉત્પન્ન થાય છે. એથી ઔદ્ગળિક કર્મ આત્મા કર્યું એવો નિર્વિકલ વિજ્ઞાન ધન સ્વભાવ થી મિથ્યા દ્રષ્ટિ વિકલ્પ પરાયણ અજ્ઞાનીઓ નો વિકલ્પ છે. નવા કર્મ ને હું વ્યવહારે બાંધુ છું એ વિકલ્પ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ નો છે. એની વ્યવહાર નો થાય તે નિમિત્ત બંધ નો નિમિત્ત કહેવાય. જે વ્યવહાર નો સ્વામી નથી નિશ્ચય નો સ્વામી સમ્યક દ્રષ્ટિ છે. એને વ્યવહાર નો સ્વામી નથી એટલે બંધ માં નિમિત્ત એટલે એને બંધન છે વસ્તુ એમ છે. એ રાગ ની એકતા બુદ્ધિ જેને છે તેવા રાગ વાળો જીવ નવા બંધન માં નિમિત્ત વ્યવહાર થાય છે
જ્ઞાની અને અજ્ઞાની નો જે જ્ઞાન નો વિષય થવા એ તો નવા બંધ ને નિમિત્તપણા ની લાયકાત જ એનામાં નથી. એને તો બંધ ને રાગ નો જ્ઞાન કરવાનું જ્ઞાન કરવાની તાકાત એનામાં છે. સમજાણું કામ વસ્તુ સ્વભાવ જુઓ તો ચૈતન અબંધ સ્વભાવી છે અને દ્રષ્ટિ પણ અબંધ સ્વભાવી થઈ સમ્યક દર્શન અસ્વભાવી દ્રષ્ટિ છે. અબંધ સ્વભાવી દ્રષ્ટિ છે તો દ્રષ્ટિ અબંધ સ્વભાવી દ્રષ્ટિ નો વિષય કર્યો ત્યારે એને નવા કર્મંડળ માં નિમિત્તપણું જે રાજદૂત મોહનું એને હોતા નથી. અજ્ઞાની અજ્ઞાન પણ પગલેલો વસ્તુના સ્વભાવની દ્રષ્ટિને ભ્રષ્ટ થયેલો અજ્ઞાન પણ પગલેલો નવા બંધ ને તે નિમિત્ત થાય અને મારે માયકીયા નિમિત્તે માયકી ઉગજો માયકી વ્યવહાર છું એનો કરતા વ્યવહાર થી કરતા ઉપાદાન ની તો વાતો નથી વ્યવહાર થી ઉપચાર થી એનો કરતા મીઠા દ્રષ્ટિ માને છે. અરે ભગવાન ચૈતન મૂર્તિ ન્યાય સ્વભાવ આ એની દ્રષ્ટિ અને વિષય બે બંધના પરિણામ ઉત્પન્ન કરતો જ નથી. અબંધ સ્વભાવી દ્રષ્ટિ અબંધ સ્વભાવી દ્રવ અબંધ સ્વભાવી દ્રષ્ટિ અબંધ સ્વભાવી નવા કર્મ ને વ્યવહારે બાંધનાર છે એ વસ્તુ ના સ્વરૂપ માં નથી. નિશ્ચય તો નથી પણ વ્યવહારે હું આમ બાંધું છું એવો વિકલ્પ વસ્તુ ની દ્રષ્ટિ વિના ના જીવ ને અજ્ઞાને પરણેલા જીવ ને નવા બંધ માં નિમિત અજ્ઞાન થાય છે. માચું મેં વ્યવહારે તો બાંધ્યું ને વ્યવહાર તો ઉપચાર મેં ઉપચારે તો બાંધ્યું ને એવો ભાવ મિથ્યા દ્રષ્ટિ નો હોય સમ્યક દ્રષ્ટિ નો ભાવ હતો. સમજાણું કામ એ અંતર ના સોનો બાપા દ્રષ્ટિ પણ અબંધ પરિણામ ની દ્રષ્ટિ થઈ ગઈ કારણ કે દ્રષ્ટિ અબંધ પરિણામ નો અર્થ વસવા મારે થઈ ગયો. અબંધ પરિણામ પ્રગટ હોય સંયક દર્શન અબંધ પરિણામ છે. અબંધ અબંધ સ્વભાવી ની દ્રષ્ટિ થી અબંધ પરિણામ છે. અબંધ પરિણામ કહો મોક્ષ માર્ગ ના પરિણામ કહો સમજાય છે. કારણ જે ઉપયોગ માં આરૂઢ લાગુ સ્મોહાદી ભાવ એ આરૂઢ અજ્ઞાની છે એ રાજ્ય મોહનું અનુમિત છે. અને રાજ્ય મોહમાં આરૂઢ જીવ છે એ બે નો વ્યવહાર સમજાવે. નિશ્ચય તો રાજ્ય નો જ્ઞાની આત્મામાં છે નહીં જ્ઞાનીમાં છે નહીં. આ સંબંધ અજ્ઞાની નો શુદ્ધ ગ્રહ છે. જે ચૈતન સ્વભાવી આત્મામાં આરૂઢ નથી ભગવાન આત્મા ચૈતન સજાત્મ સ્વરૂપ શુદ્ધ છે એમાં આરૂઢ નથી. એને પુરાણા કર્મ જૂના જેને નિમિત્ત છે એવા રાજદૂત મોહમાં ઉપયોગમાં જે આરૂઢ છે એ રાજદૂત મોહમાં આરૂઢ તો પોતે પોતાથી છે અજ્ઞાન ભાવથી. એને કર્મ માં બંધ વ્યવહાર છે એમ શીખાય કે બધું એટલું જ આવ્યું ભાઈ એ તો પાંચ ના એ તો પાંચ માં થઈ ગયું ને કે કર્મ બંધન તો ઉપાદાન તો એની પર્યાય થી થાય
પણ ઉપચાર હું કરતા ઉપર મિથ્યા દ્રષ્ટિને હોય છે. ઉપચાર કરતા હો જડનો એક વાત આવું કહ્યું કે ભગવાન આત્મા જે ચૈતન સ્વભાવ વસ્તુ એની દ્રષ્ટિમાં આરૂઢ નથી, અને જે રાજદેશ મોહમાં આરૂઢ છે એ પોતાની પરિવારમાં નિશ્ચિતથી આરૂઢ છે. અમારા બંધ નું નિમિત્ત એટલે વ્યવસ્થિત થઈ જાય. અજ્ઞાની ન સમજાણું કાયું આકાર નું પરિણમન તો પોતામાં આરોપ છે, એ જ આકાર ના પરિણમનમાં ઓલો નિમિત્ત છે, વિષય છે. વિષય છે ને એટલો સંબંધ થયો વિષય નો, વિષય નો વિષય જ્ઞાન આ રીતે છે કે નહીં જોઈએ.
દેખાય છે નહીં તમને. ભગવાન તીર્થંકર દેવ ત્રણકાળી જ્ઞાન જેમ તીર્થંકર ને કહ્યું ત્યારે જે વસ્તુનું સ્વરૂપ હતું એવું વાણી દ્વારા વાણીને અહિયાં પ્રવચન કહેવામાં એ પ્રવચન નો સાર કુંકુંડાચાર્યના વર્ણન કરો. અત્યારે બંધ અધિકાર નું વર્ણન ચાલે છે. શું છે જેની વાત છે લાયા છે જોઉં ચિંતા પૂરી થઈ. શું કહે છે કે આ આત્મા છે ને આત્મા આત્મા છે તો એનો સ્વભાવ પવિત્ર ને શુદ્ધ ને આનંદ તથા એની વર્તમાન દશામાં પર્યાયમાં રાગ દ્વેષ ને મોહ ધરે છે કે નહીં. એ રાગ દ્વેષ ને મોહ વિકાર મારું જીવને સંબંધ છે. એ રાગ આત્મા છે ને વસ્તુ ભગવાન આત્મા એ શુદ્ધ ચૈતન આનંદ અને જ્ઞાયક કેવળ જ્ઞાન નો શુદ્ધ આત્મા છે. વસ્તુ આત્મા છે જ્ઞાન આનંદ નો એક રસખંડ આત્મા છે. પણ અનાદિથી એની વર્તમાન દશામાં એ ટીકાર સ્વભાવ શુદ્ધ ને ભૂલીને એ રાગ ને દ્વેષ ને મોહ મિથ્યા ભ્રમણા એવો ભાવ કરે છે. એ જીવને ભાવ બંધારે સંબંધ છે. એ ભાવ બંધ છે. એ ભાવ બંધ ને જૂના પણ નિમિત્ત થાય છે. એથી ભાવ બંધ નો દ્રવ બંધારે સંબંધ છે. એટલું આ શુદ્ધ કરવું છે. બરાબર છે. આત્મા અમૂર્તિ હોવા છતાં આત્મા તો રૂપ વિના નો એમાં કઈ રંગ ગંધ રસ ફરક એ તો અરૂપી છે. આત્મા એને રંગ નથી ગંધ નથી રસ નથી સ્પર્શ નથી અરૂપી. છતાં મૂર્તિ કર્મ પુત્ર સાથે આ પરમાણુ જૂના કર્મ રજકણ છે કર્મ જેને કહીએ એમાં મૂર્તિ કે તો રંગ ગંધર સરસ વાળા પરમાણુ છે એની સાથે કેમ બંધાય એમ કૃષ્ણ પ્રશ્ન છે. એવા પ્રશ્ન નો આચાર ભગવાન ઉત્તર આપ્યો છે કે આત્મા અમૂર્તિ હોવા છતાં મૂર્તિ પદાર્થ ને કેમ જાણે છે. એ તો અરૂપી આત્મા પોતાનો પૂજ્યવાદ બધું છે જળ એને જાણે છે કે નહીં. આ કરી જળ છે આ તો માટી છે પૂજ્યવ છે અજીવ છે આત્મા જીવ છે એ અરૂપી છે. તો અરૂપી આ રૂપીને જાણે છે કે નહીં. આ રૂપી શરીર છે આ માટી છે આ હાથ છે પગ એમ જાણે છે ને આત્મા. તો અરૂપી આત્મા રૂપી ચીજ ને અમૂર્ત મૂર્ત ને જેમ જાણવાનો સંબંધ છે એ પણ વિરોધ વિરોધ સાથે નથી. મૂર્તિ પદાર્થ ને કેમ જાણે છે. જે રીતે મૂર્તિ પદાર્થ ને જાણે છે તે જ રીતે મૂર્તિ કર્મ પદાર્થ સાથે બંધાય છે. અને પણ પૂર્વ ના પૂર્વ અને બંધરૂપ થયા છે એનું એનું નિમિત્ત થાય છે. રાજ્ય સ્મોહ ને તો રાજ્ય મોટી નવા બંધા એટલો સંબંધ થાય છે. ગુરુ ના કર્મ રાજ્ય થી નિમિત્ત છે એવા ભાવબંધ સાથે જીવ નો સંબંધ છે. પણ એનું જૂના કર્મ નિમિત્ત છે રાજ્ય સ્મોહ માં એ નિમિત્ત છે. નવા કર્મ બંધા એટલો એનો સંબંધ છે.
સંબંધ છે કે સમકારી ના થતો એટલો બંધ છે. આત્મા તો અરૂપી છે એની એને ખબર ન મળે પણ એમને મનાથી જાણ્યું હવે હું કોણ છું ક્યાં છું એની ખબર. આ વાત શું કરવા કરે છે કે આત્મા અરૂપી છે તથા ઋતુ પદાર્થ સાથે કઈ સંબંધ નહીં. ખરેખર તો ઋતુ હારે કઈ સંબંધ જળ અને આત્મા ને શું આ શરીર ક્યાં કર્મ ક્યાં આ બધું જળ આત્મા ઋતિ આ ઋતિ એને કઈ સંબંધ છે. જે પછી બાયડી છોકરા ને કઈ સંબંધ નથી એમ પણ કહેશો ભૂલવાને કઈ સંબંધ નહીં. તો પર વસ્તુ શું પર વસ્તુ હું અરૂપી બીજા આત્મા એના શરીર જુદા તારે એનો કઈ સંબંધ નથી. આત્મા ને ઋતુ પદાર્થો સાથે કઈ સંબંધ નહીં હોવા છતાં ઋતુ ને ઋતુ સાથે સંબંધ હોવામાં અઋતુ ને ઋતુ સાથે સંબંધ હોવામાં વ્યવહાર પણ વિરોધ પામતો નથી. વ્યવહાર અઋતુ ને ઋતુ સાથે આ મૂર્ત સાથે સંબંધ નો વિરોધ પામતો નથી. આત્મા મૂર્તિ પદાર્થ એવાને વ્યવહાર આ કરે છે. મને કહે ને આ ખાતું મીઠું છું આત્મા તો અરૂપિ છે. આ ગોળ મોઢામાં પૂરો ગયો લાગ્યો તો ગયો ઘર છે બરાબર છે. શું છે ગયું ઘર છે આ પેલે શું છે ઘર છે માટી છે. તો આત્મા રૂપ ગંધ રસ સ્પર્શ વિનાનો હોવા છતાં આ પેલો ગયો એમ જાણે છે કે નહીં. આત્મા ગયો થતો નથી પણ ગયો તો ઘર છે હજી એ તો માટી છે બરાબર છે. પેલો માટી છે જાણે કેમ છે કારણ આમ તો આત્મા જ્ઞાન માં જાણવાનો સ્વભાવ છે. આ પેલો ગયો આ આંબલી ખાતી આ મધુ શીખું આ મરી શીખા મરી મરી એ બધા ઝેર છે તો રૂપિ છે ઝેર છે દ્રેસ છે જેમાં રંગ ગંગ રસ વર્ષ મરચામાં પીઠામાં પંડામાં ખાતરમાં ગોળમાં એમાં તો ઝેર પણ રંગ ગંગ રસ વર્ષ પણ કર્યું છે. અને આત્મા તો રંગ ગંગ રસ વર્ષ વિનાનો છે. એકાય જ્ઞાનમાં જેમ રૂપિ જણાય છે એટલો સંબંધ છે એ કઈ વિરોધ પામતો નથી. સમજાય છે કે નહીં કાંઈ હજી હું કોણ શું ક્યાં શું શું થાય એની એને ખબર ન મળે અને એને કર્મ કરવો. આમ તો કહે છે કે જેમ આત્મા અરૂપિ હોવા છતાં આ ઋતુ ચીજ ને જાણવાનો સંબંધ છે કે નહીં. જો જાણવાનો સંબંધ ન હોય તો જાણી શકે નહીં કે આ ઘર ગયો આ મૃત્યુ શીખવું તો ઘર છે બધું ઘર ઋતુ માટી છે બધાને ઉદગળ જેને ભગવાન કહે છે. આત્મા આત્મ જીવ એ બધા પૂજગળ છે. ઓંડો ભાતર ગો પુડલો રોટલી દાળ ભાત શાક મોસંબી ના પાણી એ બધા ઘર છે ઋતુ છે. રંગ રંગ સ્પર્શ વાળી ચીજ છે. આત્મા રંગ અને સ્પર્શ વિના નો છે તો એ રંગ અને સ્પર્શ ને જાણ છે કે નહીં. અરૂપી ઋતુ ને જાણ છે કે નહીં એટલો સંબંધ થઈ ગયો. સમજાણું થાય મેદાને કા ગયું સમજાણું મળ્યા ભાઈ નો પ્રશ્ન હતો કે ભાઈ ચંદો થાય તો શું થાય છે. મૂળે નથી એ તો મૂળ ને એ જાણવામાં આવે છે કે આ ગયું શું એને કલ્પના થાય છે કે મને શું એ રાગ કરે છે. રાગ એ રાગ નો હૃદય છે. મેદાને થતો નથી કોઈ શું ત્રણ ચાર ત્રણ લોકમાં રોટલી દાળ ભાત શાક ને આત્મા ખાઈ શકતો નથી એમ ભગવાન કહે છે.
ભગવાન આંબેડકરે ને તમે ખબર ક્યાં છે શું હું ખાતો સારું જ્ઞાન સ્વરૂપ છે જ્યાં ચૈતન સૂર્ય છે આત્મા એમાં સૂર્ય પરમાણુ નો થાય પછી જનો એમાં આત્મા ચૈતન સૂર્ય દેહમાં દંકાયેલા ચામડા ની પાછળ એકનું ચૈતન બિન જ્ઞાન મૂર્તિ આત્મા એ જ્ઞાન વડે અમે જાણ્યું આ ખાતું ખાણું ગયું મળું શીખવું કરતું ખરું ખર્ચી જેમ થશે ને એ બધું જેમ છે આત્મા ચૈતન્ય ને જાય આત્મા અરૂપિ ને રૂપી આત્મા અમૂર્ત ને મૂર્ત આત્મા માં રંગ ની ફરક નહીં ઓલા માં રંગ નું ફરક છતાં જાણવાનું સંબંધ નું કામ કરે છે કે નહીં બસ જેમ જાણવાનું કામ કરે એટલો સંબંધ નક્કી થયો એમ કહેવામાં આવે ત્યારે પરમાર્થ અમૂર્તિ કે આત્મા ને મૂર્તિ પદાર્થ સાથે કામ સંબંધ નથી ધ્યાન રાખજો જાણવામાં જે વાત કરે છે આત્મા ને તો માત્ર હવે જો મૂર્તિ પદાર્થ ના આકારે થતું જે જ્ઞાન છે એની સાથે સંબંધ છે શું કે છે આ ગળું આ ખાતું આ કરવું એ જીતી એનું જ્ઞાન થયું પોતાને એ સંબંધ નું પોતાના જ્ઞાકાર જ્ઞાન એ જ્ઞાન થયું એ જ્ઞાન હારે આત્મા ને સંબંધ છે સમજાવું થાય મૂર્તિ પદાર્થ ના આકારે એટલે એ સામે આકાર ગો દાળ ભાત શાક કોઈ પણ કરી એ છે તેના આકાર એટલે તેનું જે સ્વરૂપ છે એવું તેનું જ્ઞાન પોતાને થાય છે જ્ઞાન થાય છે એ જ્ઞાન તેની સાથે જીવનો સંબંધ છે આત્માને તો એ જ્ઞાન સાથે સંબંધ છે બરાબર છે એમ બોવાનું કહેવાય હું તત્વ ને હું કોણ છું જ્ઞાય અને એ જ્ઞાયક માં જે જણાય છે તે આકારે જ્ઞાન પ્રણય છે પોતાનું કારણ એ જે જણાય છે તેને આકારે પ્રણતા જ્ઞાન ની હારે આત્માનો સંબંધ છે પદાર્થ આકાર જ્ઞાન સાથે ના સંબંધ ને લીધે એ પદાર્થ ગયો છે કરવો છે ખાતો છે જ્ઞાન થયું એ જ્ઞાન નો આકાર તો પોતાના આત્મામાં થાય છે પોતા આત્મામાં એ પદાર્થ આકાર જ્ઞાન સાથે ના સંબંધ ને લીધે શું કીધું પદાર્થ આકાર જ્ઞાન સાથે ના જીવ ને સંબંધ ને લીધે અમૂર્તિક આત્મા મૂર્તિ પદાર્થ ને જાણે છે એવો અમૂર્તિ મૂર્તિ ના સંબંધ રૂપ વ્યવહાર શિક્ષા છે એને કઈ જ્ઞાન આકાર જ્ઞાન કર્યું પણ એ જ્ઞાન આકાર માં એ નિમિત્ત છે ને એથી જ્ઞાન આકારે આને જાણ્યું એવો વ્યવહાર સંબંધ સિદ્ધ થાય પોતાનો જ્ઞાકાર નિશ્ચય સંબંધ છે જાણતું જ્ઞાન જ્ઞાન પ્રણ ને જ્ઞાન આકાર થાય પદાર્થ આકાર જ્ઞાન થાય પદાર્થ જેવો કેવો જ્ઞાન થાય ખરેખર નિશ્ચય થતો આત્મા ને એ જ્ઞાન જ્ઞાકાર જ્ઞાન થયું એની હારે સંબંધ છે પણ જ્ઞાકાર માં એનું જ્ઞાન જ્ઞાકાર થયું જ્ઞાન
એનો નિમિત્ત છે એટલો સંબંધ કહીને આત્મા જ્ઞાન થી રૂપી ને જાણે છે એવો વ્યવહાર કહેવામાં આવે. સમજાવું કઈ જાણવું આવે પણ બંધ નીકળતી રાખવી છે. કદાચ આકાર જ્ઞાન સાથે ના સંબંધ ને લીધે જ અમૂર્તિ કા આત્મા બધું કદાચ આકાર જ્ઞાન થી જણાવ્યું એને મેલા કદાચ આપણે લીલી લીલી સંબંધ છે. નૈમિત દશા પોતાના થઈ જાણવાની એનું નિમિત્ત છે. નિરાકાર પણ જ્ઞાન કરવો એક એનો સંબંધ જીવ ને છે પોતાનું જ્ઞાન પોતને. અને એવા નિરાકાર નો જો કદાચ નિમિત્ત છે એટલી જ નિરાકાર જ્ઞાન એને જાણે છે એવો વ્યવહાર સિદ્ધ થઈ શકે. એવી જ રીતે હવે આ દાખલો આપીને સિદ્ધાંત સિદ્ધ કરે છે. મૂળ કહ્યું સિદ્ધ કર્યું અમુક આત્માની મૂર્તિ પરમ પૂતગોળ સાથે સંબંધ બનશે. અમુક આત્માનું કેમ કે દાદા આત્માનું છે મૂર્તિ કરમ પૂતગોળ સાથે બનશે એમ કહેવામાં આવે છે. આત્માને રજકન કર્મ ના છે ને એને બંધન કહેવામાં આવે છે ને. પરમાર્થ અમૂર્તિક આત્મા ને આત્મા તો અમૂર્ત છે બોલા કર્મ ના રજકણ તો મૂળ છે જળ છે માટી છે ધૂળ છે જેમાં તોડે દાળ ભાત કા ધૂળ છે એમ બોલા રજકણ પણ જીવ ધૂળ છે. રૂપિયો શું છે રૂપિ ધૂળ જળ છે એ રૂપિયા ને આકાર જ્ઞાન શું હોય જ્ઞાનાકાર આવી આત્માનો સંબંધ છે. પણ એ જ્ઞાનાકાર પણ જ્ઞાનાકાર પણ જ્ઞાન થયું એનો સંબંધ નિમિત્ત છે એથી એમ કહ્યું કે આ જ્ઞાન એને જાણ્યું છે એમ હવે આત્માના પૂર્વવાર સંબંધ કરે છે. પરમાર્થ મૂર્તિ આત્માનું મૂર્તિ કર્મ પૂર્વો સાથે કાંઈ સંબંધ નથી. આત્માને તો કર્મ પૂર્વો જેમાં નિમિત્ત છે એવું કર્મ પૂર્વો જેમાં નિમિત્ત છે પૂર્વના શું કીધું પૂર્વ ના કર્મ પૂજગો જેમાં નિમિત્ત જેવા રાજ્ય સાધુ ભાવ સાથે સંબંધ છે જીવને સંબંધ કરી આવે છે એને રાજ્ય ને મોહ ભાવ કે મળી એની હારે એનો સંબંધ છે. જેમ રૂપીને જાણવાના નિરાકારું જ્ઞાન હારે આત્માનો સંબંધ છે છતાં જ્ઞાકાર પણ તેનું જ્ઞાન અને નિમિત્ત છે બાકી પરને જાણે છે વ્યવહાર કહેવામાં એમાં આત્મા અરુચિ છે અને મૂર્તિ અરુચાનો સંબંધ છે નહીં. પણ આત્મા રાજદ્વેષને મોહ અજ્ઞાન કરે છે ને એવા ભાવ હારી આત્માને ભાવબંધ સંબંધ છે. ભાવબંધનો સંબંધ છે ભાવ બંધ છે પછી એનું કે ભાવ બંધ છે એમ નક્કી થાય તો એ ભાવ બંધ ને નવા કર્મ જે આવે એને નિમિત્ત કરવામાં આ એટલો બંધ નો સંબંધ કહેવામાં આવે. દ્રવબંધ નિમિત્ત હૈ દ્રવબંધ કો ભાવ બંધ નિમિત્ત હૈ ઓર ભાવ બંધ ને પૂર્વ ના કર્મ નિમિત્ત હૈ. સમજાણું થાય આમ નક્કી કરે તો મારામાં મને તો પૂજગલ વૈરારો તો કઈ સમજ નથી પણ આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને આનંદને અબંધ સ્વભાવીને ભૂલી અને રાગને દુષ્મો કરે એવા ભાવ બંધ હારું સંબંધ છે કે બંધ છે એ વિકાર હારું સંબંધ છે. એ વિકાર નું નિમિત્ત અને નવા કર્મ આવવા એટલો નિમિત્ત નિમિત્ત સંબંધિત ને તો જીવ ને રૂપિ સાથે બંધ છે સંબંધ છે એમ વ્યવહારે કહેવામાં આવે છે. કેમ કે પરથી છે મતલબ વ્યવહાર સમજાણું કઈ
અહીં તો આત્મા અબંધ સ્વભાવી, એમાં ભાવબંધ માં રાજદ્વેષ કરે છે, ભાવબંધ એને દ્રવબંધ હારે નિમિત્ત સંબંધ છે, એમ ત્રણ શુદ્ધ કર્મ છે. સ્વરૂપ તો એનો અબંધ સૌથી છે, વસ્તુ તો અબંધ છે, સિદાનંદ ભગવાન આત્મા. પણ પર્યાયના ભાવબંધ ને ઉભો કરે છે, પર્યાયના અવસ્થામાં રાજદ્વેષ ને નિષ્ઠાત ઉભો કરે છે. અબંધ સ્વભાવી હોવા છતાં પર્યાયમાં ભાવબંધ નો સંબંધ એને પ્રસાદ દેખાય, અને એ ભાવબંધ નવા કર્મ ને નિમિત્ત થાય છે. એથી નવા બંધ નું નિમિત્ત આ છે, એટલો સંબંધ વ્યવહાર થાય. બીજા આત્મા હારે નહીં, વિચાર હારે. આખો આત્મા ખોલ્યો, હવે આખા હાથમાં આવ્યું, આટલું ખાલી જમવું છે આખા આત્મામાં. આખા આત્મામાં એક વર્તમાન તે પ્રકારના જીવાચાર જ્ઞાન પ્રેમનું એટલા હવે આત્માને સંબંધ છે કલ્યાણમાં. એની આવેલા ખાતા કારણ સંબંધ નહીં, એટલા જીવાચાર સંબંધ આખા જ્ઞાન આવ્યું નહીં. એટલો જ નિરાકાર થયો એની હારે એવાનો નીતું તો સંબંધ. સમજાવું કઈ નીતિ નિર્ણય છે. આટલું છે ધૂળમાં, પૈસામાં, બાયુમાં, છોકરામાં, ધૂળમાં, સાયણી માની ઊંડે ઈજ કે છે કે પેલું નક્કી કર મારા પરિણામ માં રાજદ્વેષ મિથ્યા ભ્રમણ થાય છે એ ભાવબંધ છે. એમ નક્કી કરે તો અબંધ સ્વભાવી આત્મા એની દ્રષ્ટિ કરીને એની મિથ્યાત્મક ભાવબંધ નો નાશ કરે તો દ્રવબંધ નો નાશ મિથ્યાત્મક થયા વિના રહે નહીં. આ ધર્મ ની રીત છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.